કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રથમ સત્રમાં પાઠ 3 ભણીશું. આગામી વિડીયોમાં આપણે પાઠ 1 અને પાઠ 2 ભણી ચૂક્યા છીએ. આજે પાઠ 3, એના લેખક છે પન્નાલાલ પટેલ. જન્મ ઈસવીસન 1912, મૃત્યુ ઈસવીસન 1988. પન્નાલાલ નાથાલાલ પટેલનો જન્મ માંડવી, હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો. તેમણે ઈડરમાં રહી માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી. તેમણે વણામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ તથા સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા જેવા વાર્તા સંગ્રહો આપ્યા છે. ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે. તેમના સર્જનને ધ્યાનમાં રાખી તેમને રણજીતરામ, સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. ખેતરમાં પેસેલા ઢોરને કાઢવા જતા પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર અને પરીક્ષામાં બેસવા દે છે. આ વાત અહીં રસપ્રદ રીતે કહેવાય છે. મસ્ત પાઠ છે. ખેતર વિશે, ગ્રામ્ય જીવન વિશે પાઠ છે અને મહાદેવની ઈમાનદારીની પરીક્ષા લેવાય છે એની વાત છે. સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો. કે સૂર્ય ઉગ્યો, સૂર્ય ઉગેલે કયો સમય હોય? સવારનો સમય હોય. ઘઉં ચણાના મોલ એટલે પાક પર સોનું છાંટવા લાગ્યો. સોનું એટલે સોના જેવો રંગ પાથરવા. કે સૂર્ય ઉગ્યો ત્યારે સવારે ઘઉં અને ચણાનો જે પાક છે એના ઉપર સોના જેવો રંગ પાથરવા લાગ્યો. વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સંભારવા માંડ્યો. વસંત ઋતુ છે કે એનો જે વાયરો એટલે પવન, મોલ એટલે પાક, કે વસંત ઋતુનો જે પવન છે એ પાક ઉપર સોનું સંભારવા લાગ્યું એટલે સોનું એકઠું કરવા લાગ્યું હોય તેવું લાગે છે. પરીક્ષા પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. કે પક્ષીઓનું ટોળું, જે પક્ષીઓ છે, પંખીઓ છે તે, કે જાણે વાયરાની એટલે પવનની પાછળ પડ્યું હોય તેવું લાગે છે. પંખીઓ વીંઝણો વીંઝતું હવામાનનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું. કે પંખીઓની વીંઝણો વીંઝતું, વીંઝણો એટલે પાંખો, વીંઝણો એટલે પાંખો અને વીંઝવું એટલે જોરથી ઘુમાવવું હવામાં. કે પંખીઓ પોતાની પાંખો જોરથી હવામાં ફેલાવતા હતા અને સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હોય તેવું દ્રશ્ય લાગતું હતું. ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું. ધણ એટલે ગાયોનું ટોળું હોય ને, શું કહેવાય છે, ધણ. કે ગામમાં ગાયો ભેંસનું ધણ છૂટ્યું. ધરતી ઉપર વેરાયેલું સોનું મોટે મોટે ફંફોડતું જતું ખાતું હતું. ફંફોડતું એટલે શોધવા માટે ફાફા મારતા હોય તે, શોધવા માટે ફાફા મારતું. કે ગામમાંથી ગાય ભેંસનું ધણ ટોળું છૂટ્યું છે અને ધરતી ઉપર જે વેરાયેલું સોનું છે એ જાણે ફંફોડતું શોધવા માટે ફાફા મારતું હોય તેવું લાગતું હતું. શાળાએ જવા છોકરા હાલ્યા એટલે ચાલ્યા. કે સ્કૂલમાં જવા માટે છોકરાઓ ચાલ્યા હતા. સ્કૂલનો સમય હતો સવારનો, છોકરાઓ સ્કૂલમાં જતા હતા. મોલ જોતા, હવા ખાતા, પક્ષીઓના માળા પાડતા, ખેતર શેઢીથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા પાડતા. છોકરાઓ સવારે સ્કૂલમાં ચાલ્યા હતા. મોલ જોતા એટલે પાક જોતા જોતા, હવા ખાતા ખાતા, પક્ષીઓના માળા પાડતા પાડતા, ખેતરના શેઢેથી. શેઢો શબ્દ કદાચ તમે ગામડે ગયા હશો તો સાંભળ્યો હશે કે ખેતરના છેડા પરની જે ખેડ્યા વિનાની જે જમીન છે તે, ખેતર હોય એના છેડા પરની ખેડ્યા વિનાની જમીન એને શેઢો કહેવાય છે. ત્યાંથી પસાર થતા રૂપેરી એટલે રૂપાના રંગ જેવી પગદંડી, પગરસ્તો, કે રૂપાના રંગ જેવી જે પગરસ્તો છે એ સોનેરી પગલા પાડતા પાડતા ત્યાંથી જાય છે. સોનેરી એટલે સોનાના રંગ જેવા. કે છોકરાઓ સ્કૂલમાં જાય છે, મોલ જોતા જોતા, હવા ખાતા ખાતા, પક્ષીઓના માળા પાડતા પાડતા, ખેતરના શેઢીથી પસાર થતા જે સોનાના રંગ જેવી, રૂપાના રંગ જેવી જે પગરસ્તો છે ત્યાં પગલા પાડતા પાડતા જાય છે.
एक छोकरो बोली उठ्यो, उपाड़ो पग, आजे मारे परीक्षा आपवानी छे। इंस्पेक्टर साहेब कालना आवेला छे, एम कहे छे उपाड़ो पग, बधा उपाड़ो ले झड़प राखो चालवानी। उपाड़ो पग एटनो मीनिंग के चालवानी झड़प राखो, के आजे मारे परीक्षा छे। इंस्पेक्टरे साहेबे के कालना आवेला छे, परीक्षा हो एटले जे इंस्पेक्टर साहेब आवेला हता, तारे आपवानी छे। અમારે શું, એમ કહે છે કે તારે આપવાની છે પરીક્ષા, એમાં અમારે શું છે। ચારેયમાં મોટો છોકરો મસ્કરીમાં બોલવા લાગ્યો, કે જે ચાર છોકરા હતા એમાં એક છોકરો મસ્કરી કરે છે, મજાકમાં તે બોલે છે। અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે, એટલે કે અમને શિષ્યવૃત્તિ અમને ક્યારે મળવાની છે। શિષ્યવૃત્તિ એટલે તમને ખબર હશે કે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય જે હોસ્ટેલ વિદ્યાર્થી, એમને મળતી આર્થિક સહાય। શિષ્યવૃત્તિ એટલે જે તેજસ્વી વિદ્યાર્થીઓ એમને જે આર્થિક સહાય મળતી હોય તે। ત્રીજા એ ટાપસીપુરી, ટાપસીપુરી એટલે અંદર હાય હા મિલાવવી। હવે એમ કહે છે કે ચલો બધા ઝડપથી પગ ઉપાડો, કે આજે મારે પરીક્ષા છે, ઇન્સ્પેક્ટર સાહેબ આવવાના છે। ઇન્સ્પેક્ટર સાહેબ શેના માટે આવવાના, કે શાળાનું નિરીક્ષણ કરવા, સરકારી અધિકારી જે શિક્ષણ અધિકારી હોય એના માટે આવવાના છે। તો કે પણ કાલના આવેલા છે। તો બીજા છોકરા કહે છે, ચાર છોકરા છે એમાંથી એક છોકરો બોલે છે, મોટો છોકરો છે બોલે છે કે તારે આપવાની છે, એમાં અમારે શું છે, કે અમને થોડી શિષ્યવૃત્તિ મળવાની છે। શિષ્યવૃત્તિ જેથી હોશિયાર વિદ્યાર્થીને આપવામાં આવે છે, આર્થિક સહાય આપવા માટે આવે છે। ત્રીજા એ ટાપસીપુરી, ત્રીજો વિદ્યાર્થી કહે છે હા, તમે અરજી કરો તો તમને મળે। ઉમેર્યું કે તમે પણ અરજી કરશો તો કે તમને પણ મળશે, પણ તમે કાંઈ મારા જેવા ગરીબ નથી, કે તમે કંઈ અમારા જેવા ગરીબ નથી। પહેલો પણ તને ક્યાં મળી છે, તો પહેલો એમ કહે છે કે તને ક્યાં મળી છે। તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ, વડાએ કહ્યું, ને કેમ જાણ્યું કે પહેલા 3માં તું આવીશ, ચોથો એવા વાતમાં પડ્યો। હવે એમ કહે છે કે તને પણ કેમ મળી છે, હજી તને પણ કેમ મળી છે, કે તમારા 10 વિદ્યાર્થીઓની પરીક્ષા લેશે ને, માં જે વિદ્યાર્થીઓ હોય નક્કી કરેલા વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે। વડાએ કહ્યું, મોટાએ કહ્યું એમ, ને જાણે કેમ જાણ્યું કે પહેલા 3માં તું આવીશ, કે 1 થી 3 નંબર આવે એમાં જ મળે છે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, કે ચોથો એ એવો વાત ઉમેરે છે, ચોથો એમના વાતમાં પડે છે, તો પહેલા 3માં તું આવીશ એવું પૂછે છે। એમ તો નહીં પણ પહેલો આવીશ, મહાદેવે સગર્વ કહ્યું, કે 1 થી 3માં તો નથી કહેતો પણ પહેલો નંબરમાં તો હું આવીશ, સગર્વ પોતાના અભિમાન સાથે કહે છે। સગર્વ એટલે અભિમાન સાથે કહે છે પહેલો તો આવીશ, કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું। આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું ન દોડે, આ પણ કહેવત છે કે આડે દિવસે દોડે પણ જ્યારે દોડાવવાનું હોય ત્યારે ન દોડે, એટલે ખરે સમય ઉપયોગમાં ન આવે, આમ ઉપયોગમાં આવતી હોય વસ્તુ પણ જ્યારે ખરો સમય હોય ત્યારે તે ઉપયોગમાં ન આવે। એવું એમ કહે છે કે કહેવાય નહીં મહાદેવ, વડાએ કહ્યું કે તું આડે દિવસે તો પહેલો નંબર આવે છે પણ અત્યારે આવે કે ના આવે એનું તેનું કશું કંઈ કહેવાય નહીં। શું ના દોડે, એવી પાર્ટી મેલાવું, કે હવે એમ કહે છે કે શું ના કેમ ના દોડે, એમ કે મારો ઘોડો કેમ ના દોડે, એવી પાર્ટી મેલાવું, પાર્ટી મેલાવું એટલે એવો તપકો મારું એમ। ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કમ ન સમજતો, છઠ્ઠા ધોરણમાં પહેલે નંબરે આવ્યો છો તું ને વળી। હવે કોઈ બીજો છોકરો હશે પરીક્ષા આપવાનો હશે, તે એનું નામ છે મણિયો, કઈ કે તું એને કમ ન સમજતો, કમ સમજવું એટલે ઓછો ન સમજતો, એ કઈ ઓછો નહીં એ પણ હોશિયાર જ છે, તો એને કમ ન સમજતો કે એ પણ છઠ્ઠા ધોરણમાં પહેલા નંબરે આવ્યો હતો। એ તો હું માંદો, કે એ વખતે હું માંદો હતો એટલા માટે। ચોથો બોલી ઉઠ્યો, ને નટુડો ઓછો છે કે, એમાં પાછા એના બાપના હેડમાસ્ટર છે કે એના બાપા હેડમાસ્ટર છે, એ ચોથો પણ આમ બોલે છે કે નટુડો એ બી કોઈ છોકરાનું નામ છે, કે એ પણ કંઈ ઓછો નથી, એ પણ કંઈ કમ નથી એમ, કે એના બાપા છે એ પણ હેડમાસ્ટર છે, જે હેડમાસ્ટર એટલે જે મુખ્ય કારકુનનું જે કામ કરતા હોય ને તે। બીજા એક ત્રીજી વાત કરી, મને તો લાગે છે કે બચોડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ। બીજો એમ કહે છે, બીજા ત્રીજા ત્રીજી વાત કરી,
કે મને એવું લાગે છે કે બછોડો એ પણ કોઈ વિદ્યાર્થી છે કે એના મામા મામલતદાર છે, એટલે કે એને તો મળવાને જ છે એવું મને લાગે છે. ને ધનશંકરના માસા એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારી હેડ ક્લાર્ક છે, એમના જ હાથમાં બધું છે. હવે નવો વિદ્યાર્થી છે એ પાછો ધનશંકર, કે એના માસા જે છે એ વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, મુખ્ય કારકુન જે ગણાય તે છે, એમના હાથમાં જ આ બધું છે. મહાદેવ ન ડગ્યો, એટલે મહાદેવે હિંમત ના હારી. ના રે ના, એવું હોત તો પરીક્ષા જ ન લેત, ખાલી તમે ઘોડા દોડાવો છો. કે એવું હોત તો કે પરીક્ષા પણ ના લેવત, ઘોડા દોડાવો છો એટલે તમે ખાલી એમના તર્ક વિતર્ક કરવા જેવી વાતો કરો છો. વડાએ કહ્યું, ઠીક ભાઈ, જોઈએ છીએ ને મામાનો ઘર કેટલે દીવો બળે એટલે. હવે એમ કે સારું આપણે જોઈ લઈએ, અને આ પણ કહેવત છે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે, એટલે થોડા વખતમાં જ ખબર પડી જશે, કે આપણે થોડા વખતમાં જ ખબર પડી જશે કે શું થશે તે. હા હા, દીવો બળે એટલે કે હા હા, થોડા વખતમાં ખબર પડી જશે. પહેલો નંબર લાવો, મહાદેવ તાનમાં હતો કે હું પહેલો નંબર જ લાવીશ, એવું તાનમાં કહે છે, જોશમાં તે કહે છે. આપણે પણ બહુ જ તૈયારી કરી હોય તો આપણે આપણા કહી શકીએ છીએ, ના મારા આટલા ટકા તો આવશે જ, આ નંબર તો આવશે, એવી મસ્તી માટે કહી દે છે કે હા મારો પહેલો નંબર તો આવશે. સારું તો કેમ ભાઈ શંકા, ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. ઓકે છે કે સારું તો તમને કઈ શંકા છે કે ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. હા વળી, આપણા ગામનું નાક રહેશે, પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, અને બીજા 10 ને ત્રીજો આવીશ તો એ તો એ 5. પાંચે ક્યાં છે ગાંડા, કે પહેલો નંબર આવશે તો દર મહિને 15 રૂપિયા મળશે, બીજો નંબર આવશે તો 10 રૂપિયા મળશે, અને ત્રીજો આવશે તો એ 5 રૂપિયા મળશે, કે એ ક્યાંથી હોય ગાંડા, એમ એમને કોઈ આપે. ત્રીજાએ લાગ સાંધ્યો, લાગ સાંધ્યો, લાગમાં આવીને કહ્યું, સમય જોઈને કહ્યું એને, ને આપણને ઉજાણી મળશે. ઉજાણી એટલે પાર્ટી, જેમ વખતે આપણે કહીએ છીએ પાર્ટી આપો પાર્ટી આપો, ઉજાણી કહેવાતી વખતે કે આપણને ઉજાણી મળશે. ચોથાએ પાક્કું કર્યું, હે ને મહાદેવ, એમ કહે છે, હે ને મહાદેવ, તું પાર્ટી આપીશ ને, ઉજાણી આપીશ ને, નક્કી જાઓ. મહાદેવ મંજૂર થયું કે સારું ચોક્કસ બધાને ઉજાણી હું આપીશ. આ રીતે આ ચારે છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે. જીભના ઝપાટા મારવા એટલે વાતો કરવી, અને ત્યાંથી તે ચાલતા થઈ રહ્યા છે. અડખે પડખે લડી રહેલી ઉભીઓને પસારતા જાય છે. પસારતા જવું એટલે પંપાળવું, કે જે આજુબાજુ જે ઝાડ અડખે પડખે જે લીલા ઘાસ ઉગેલા છે, ઉભીઓ ને ઘઉં ચણા અનેક પ્રકારના ધાન્યના જે ડુંડા છે એને શું કહેવાય છે, ઉભીઓ. ઘઉં ચોખા બાજરીના જે ડુંડા દેખાય એને ઉભીઓ કહેવાય છે. તો કે છોકરાઓ વાતો કરતા કરતા જાય છે, અને આજુબાજુ જે ઉભીઓ છે તે પંપાળતા પંપાળતા હાથ ફેરવતા ફેરવતા જાય છે. મોલ ઉપર બેસવા જતા પંખીઓ ઉડાડતા જાય છે, કે પાક ઉપર જે પંખીઓ આવે છે ઘાસ ખાવા જતા હોય છે એને પણ ઉડાડતા જાય છે. દૂર દેખાતા ઝાડના ઝૂંડમાં નિશાળા સામે લાંબી નજર નાખી લે છે. ચારે દિશે પથરાઈ રહેલા મોરની ઉપર નજીક એમને ફરતી રહે છે, કે નિશાળમાં જતા જતા જે ઝાડના ઝૂંડમાંથી નિશાળ સામે દેખાય છે. ઝૂંડ એટલે સમૂહ, કે ઝાડના જે સમૂહ છે એમાંથી વચમાંથી કે નિશાળ દેખાય છે વચ્ચેથી, તે લાંબી નજરે તે દેખતા જાય છે. અને ચારે દિશે એટલે ચારે દિશાએ કે પથરાયેલો જે માલ મોલ છે જે પાક છે એ બધાની તરફ તે નજર કરતા કરતા જઈ રહ્યા છે. એકાએક મહાદેવની નજર થંભી જાય છે, થંભી જવું એટલે રૂકી જાય છે, ઊભી રહે છે, અટકીને ઊભો રહે છે, બોલી પડે છે, ખાઈ જવાની. હવે એ નજર જાય છે, હવે અટકી જાય છે, ઉલે ઊભો રહી જાય છે, અને એવું બોલે છે કે ખાઈ જવાની. પેલા ત્રણેય અટકે છે. મહાદેવની નજર ભેગી નજરને ગુંથે છે, કે જ્યાં મહાદેવ છે એની નજર સામે તે પોતાની નજરને જોવે છે. પેલી બાજુ ખેતર તરફ જુએ છે, પછી પેલી જે ખેતર બાજુ જોવે છે મહાદેવ ત્યાં જુએ છે.
પાણે સરસો કુણો કુણો ઘઉંનો મોલ છે, સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે, ધીમે ધીમે ચાલે છે ને ખાતી ખાતી જાય છે. હવે ખેતરમાં જોવે છે તો એ ખેતરમાં બાજુએ કે ધીમે ધીમે કુણો કુણો પાણી સરખો એટલે તરલ નાજુક એકદમ નાજુક કુણો પાક છે તે ઘઉંનો મોલ છે તે જાણે તો સારસ પક્ષી ફરતું હોય. સારસ પક્ષી કેવું હોય ખ્યાલ છે ને, સફેદ. હા, એવી રીતે તો કેવી અંદર એક ગાય છે ને ધીમે ધીમે અંદર ચાલે છે અને એક કુણો કુણો જે ઘઉંનો મોલ છે પાક છે તે ખાતી ખાતી જાય છે. કાપલો કાઢી નાખવાની, કાપલો કાઢી નાખવાની એટલે બધું ખાઈ જવાની, સફાયો કરવો કે આ ગાય છે આ બધું ખાઈ જવાની છે. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા. હવે મહાદેવના પગ ત્યાં અટકી જાય છે જ્યાં જમીન સાથે ચોટી ગયા હોય તેવી રીતે. તારે માસીના ખેતરમાં લાગે છે, શંકાએ અટકણ કહ્યું. શંકાઓ કહે છે મહાદેવને કે તારી માસીનું ખેતર છે એ ખેતરમાં મને ગાય લાગે છે. ત્રીજાએ કહ્યું સેઢા પર છે. ત્રીજો એમ કહે છે કે સેઢા પર છે. મેં તમને સેઢાનો મિનિંગ આગળ સમજાવ્યો તો યાદ છે ને, ખેતરના છેડા પરની જે ખેડ્યા વિનાની જમીન છે તે. મહાદેવ વિચારમાં હતો, મહાદેવ વિચારતો હતો શું કરવું, બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે, આ પા કે પેલી પા, પણ ખાવાની તો બહુ જ ને, કે આ બાજુ હોય કે પેલી બાજુ હોય, મારા માસીના ખેતરમાં હોય કે બીજા કોઈના ખેતરમાં હોય, પણ ખાવાની તો બહુ જ છે ને. ગામ તરફ એને નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું, બૂમ પાડીને કહેવા લાગ્યો, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું, ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે. કે દૂર નજર કરે છે ગામ તરફ કે કોઈ દૂર માણસને જોવે છે ને ભૂમ પાડીને કહેવા લાગ્યો કે મારી માસીને ત્યાં કહેજો કે ગાય આવે છે ખેતરમાં. પછી વળી એવું થયું કે મારી માસી ક્યારે આવશે અને ક્યારે ગાયને ગાઢશે, હાંકશે એટલે કાઢવી ત્યાંથી, અને કે ત્યાં સુધીમાં તો કાપલો કાઢી નાખશે, ત્યાં સુધીમાં તો આખું ખેતર સાફ કરી નાખશે. મહાદેવ શંકા સામે દફતર ધર્યું. લેને શંકા, ગાયને હું હાંકતો આવું. હવે મહાદેવ જે પોતાનું દફતર છે, જે બેગ સ્કૂલ બેગ કહીએ છીએ તે, એ ધરે છે શંકા સામે અને કહે છે લે શંકા મારું બેગ પકડતો, હું એ ગાયને હાંકતો આવું, એ ગાયને હું ખેતરમાંથી બહાર કાઢતો આવું. શંકાએ દફતર લીધું, યાદ આવ્યું તારે લે પરીક્ષા છે ને. હવે શંકો એમ કે છે ને યાદ આવ્યું અને બેગ તો લઈ લે છે, પછી એમ કે છે કે તારે તો આજે પરીક્ષા છે ને. આવ્યો આ મહાદેવે પાટી લગાવી, એમ કે છે હાલ જ હું આવ્યો, પાટી લગાવી લે ત્યાંથી દોડ મૂકવી, દોડવા લાગે છે ત્યાંથી દોડ મૂકવી. આમ આવ્યો અને ઝડપથી આવ્યો, આમ આવ્યો ઝડપથી એમ કરીને ત્યાંથી દોડ લગાવે છે. મોલ ઉપર ઉડતી ઉડતી ગાય સમળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો તમ તમારે હેડતા થાઓ, આવ્યો હું તો આમ. હવે જ્યારે ખેતરમાં મોલમાં પાકમાં ઉડતી ઉડતી સમળી જતી હોય એવું દેખાતું હતું, ફક્ત માથું દેખાતું હતું, અને બીજાના મિત્રોને કહેતો જાય છે કે તમ તમારે હેડતા થાઓ, હેડતા થાઓ એટલે ચાલતા થાઓ, તમ તમારે હેડતા થાઓ, તમ તમારે ચાલતા થાઓ, હું હમણાં આવ્યો. હરાયું ચરેલી ગાય, હરાયું એટલે રખડતી, જે છૂટી ફરતી ગાયો હોય એને શું કહેવાય, હરાયું. હરાયું એટલે રખડતી ગાય છે, ચરેલી ગાય છે. મસ્તાન હોય એમાં નવાઈસી, મસ્તાન એટલે મદ ભર્યું હોય એમાં નવાઈસી છે. મહાદેવ મન કરીને ડેફા મારે પણ ચરબી ભરી ગાયને લાડના લટકા હતા, એટલામાં સોટું પણ ન હતું. સેટા ઉપરથી આકડાનો એક ડેરો ભાગ્યો, પણ ગાયને તો ચમરી જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી. હવે એટલામાં કોઈ લાકડી પણ ન હતી. હવે લાડના લટકા એટલે ગમતી બાબત, એને તો ગમતું હતું આ બધું કરવું, ચરબી ભરી એટલે બહુ મસ્તીવાળી ગાય હતી, કોઈ ઢેફા મારે એને ગમતું હતું, તો એટલામાં તે સોટું પણ નહોતું, ક્યાંય લાકડી પણ નહોતી. સોટું એટલે લાકડી, તો એને સેઢા પરથી કે આકડો હતો એ એક પ્રકારની વનસ્પતિ છે, તેમાંથી તે એક ડોળો એટલે એક લાકડી જેવો ભાગે છે અને તે ચમરી, જે ચમરી એટલે મચ્છર ઉડાડવાની છડી હોય તેવી, ચમરી એટલે મચ્છર ઉડાડવાની છડી હોય તેવું, અને ડોરો એટલે સોટી ડાળખી, તો એ ભાગે છે ત્યાં મારે છે. તો જાણે એને તો એવું લાગતું હતું કે મચ્છર ઉડાડવાની છડી હોય
તેવું લાગતું હતું. માંડ માણ માસીનું ખેતર વટાવ્યું. હવે મહાદેવે માંડ માંડ પોતાના માસીના ખેતરમાંથી ગાય કાઢી તો બીજું પાછું કાકાનું આવ્યું. હવે માસીના ખેતરમાંથી કાઢી તો કાકાનું ખેતર આવ્યું. કાકા ખારેલા હતા. ખારેલા એટલે ઈર્ષાળુ હતા. ખારેલાનો સામાનાથી શબ્દ ઈર્ષાળુ હતા. પણ એટલે તો કઈ ગાયને ઘઉં ખાવા દેવાય? ભલે કાકા ઈર્ષાળુ હતા, પણ કે આપણે એને ઘઉં કઈ ખાવા દેવાય? હવે માસીના ખેતરમાંથી કાકાનું ખેતર આવ્યું. કાકાના ખેતરમાંથી તો કાઢી તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું. હવે આગળ એક ગરીબનું ખેતર આવે છે. મહાદેવને થયું, ના ના, નારજી કાકાને આ આટલું એક ખેતર છે ને કાપલો કાઢી નાખશે. પછી વિચાર કરે છે આગળ કે નારજી કાકાનું ખેતર આવે છે, એ બહુ ગરીબ હતા. આ એક જ એમને ખેતર છે ને એક જ ખેતરમાં એમનો માલ પાક પડેલો છે, તો કે પણ આનો પણ તે કાપલો કાઢી નાખશે, કે આનો પણ તે બધું ખેતરનું સફાયું કરી નાખશે. ને વળી ગાયને આગળ હાંકી, મહાદેવમાં અધિરાયને અકળામણ વધવા લાગી. હવે મહાદેવનો પરીક્ષાનો સમય થતો હતો. અધિરાય એટલે ધીરજનો અભાવ હતો. અકળામણ એટલે વ્યાકુળતા. તેને હવે સ્કૂલમાં જવાની વ્યાકુળતા હતી. એક લાકડો હાથમાં આવતા ગાયને ઝૂડવા માંડી, કે એક લાકડો હાથમાં આવ્યું પછી ગાયને ઝૂડવા માંડી અને ગાયને બરાબર ની મારી. ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું, કે ગાયને પણ એવી ઈચ્છા થઈ કે હું આને પણ મારું. એવી રીતે ગાય મહાદેવની સામે જુએ છે, પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો. પણ ગાયને એવું ન લાગ્યું કે આ છોકરાને હું મારું લેવું, એટલે પછી આડે અવળે દોડવા માંડ્યું. પછી આડાવાળા રસ્તેથી ગાય દોડવા લાગે છે. નારજી કાકાનું ખેતર પૂરું થયું. મહાદેવને થયું, જાઓ. પણ શંકાનું જ એ જ ખેતર હતું. હવે આગળ જાય છે એમ થયું, શંકાનું ખેતર હતું. શંકા કયો? જેને બેગ આપી હતી સ્કૂલ બેગ, તે એનું ખેતર આવ્યું. એને થશે મારા ખેતરમાં જ મૂકી આવ્યો, કે હવે શંકાને એવું થશે કે ગાયને તું મારા ખેતરમાં મૂકી આવ્યો. મહાદેવને અકરામણનો પાર ન હતો. મહાદેવને ખૂબ અકરામણ થતી હતી, વ્યાકુળતા થતી હતી. શાળા તરફ જઈ રહેલા છોકરાને હવે માથા પણ નહોતા દેખાતા, કે સ્કૂલમાં જે જતા વિદ્યાર્થીઓના માથા પણ નહોતા દેખાતા, એટલે જે લોકો વિદ્યાર્થીઓ છે તે દૂર પહોંચી ગયા હતા. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મેલીને પાટી કે, હવે એમ કે છે આટલું શંકાનું ખેતર વટાઈ દઉં, પછી અહીંથી હું સીધો ખેતરમાંથી સ્કૂલમાં પહોંચી જઈશ. ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી. હવે શંકાના ખેતરમાંથી પાછી પોતાના ખેતરમાં ગાય આવે છે. મહાદેવને મૂંઝવણે પણ હવે માજા મૂકી. એને ગતે ગામ તરફ પાછી હતી. અવળો ઘાવ ગાયને કાઢતા કાઢતા ગામ તરફ જતો હતો. અને સૂર્યની ગતિ શાળા તરફ હતી, એટલે સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો. અકરામણમાં રડવા સરખો થઈ ગયો, જાણે રડું રડું થઈ ગયો હોય તેવો તે થઈ ગયો હતો. ગાયને ભળતો ગયો એટલે બોલતો ગયો, ને વળીને પાછું જોતો ગયો. ગાયને મારતો ગયો, બોલતો ગયો, અને વળીને પાછું સ્કૂલ તરફ તે જોતો જતો હતો, કે સ્કૂલનો સમય થઈ ગયો છે, મારી પરીક્ષા શરૂ થઈ જશે. પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરું જીવ રડી પડ્યો, કે પોતાનું ખેતર વટાવ્યું એનો ગભરું જીવ ને ડરપોક મન ભૂળો જીવ તે રડી પડ્યો. આ તો પેલા ખુશાલમાંનું ખેતર આવ્યું, હવે કોઈ બીજા ખુશાલમાં હશે એમનું ખેતર આવ્યું. એમને કોઈ હળ હાંકનાર તો છે ને નહીં, ને ગામમાંથી લોકોના હળ માંગીને આટલું ખેતર વવડાવ્યું છે. હવે એ પણ એમનું વિચારે છે કે ખુશાલમાંનું ખેતર છે, એમને કોઈ હળ હાંકનાર પણ ઘરમાં નથી, એ લોકોના હળ માંગીને પોતાનું ખેતર વવડાવ્યું છે, એટલે તે હાંકી લાવી મેલીના ખુશાલમાંના ખેતરમાં મેલવી. ને ભેલો ભલો મહાદેવ રડતો ગયો, માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો, ને અલમસ્ત ગાયને જોડતો ગયો. હવે અલમસ્ત એટલે તંદુરસ્ત, હષ્ટપુષ્ટ હોય ને એને કહેવાય. તો કે તે પોતાના ખેતરમાંથી આગળ જાય છે, શંકામાંથી આગળ જાય છે, તો જે ખુશાલમાંનું ખેતર આવે છે, તો હવે ખુશાલમાંના ખેતરમાંથી તે ગાયને મહાદેવ રડતો જાય છે, મારતો જાય છે, અને સૂરજ સામે જોતો જાય છે. એમાં વળી વાડ નળી, નળી એટલે રસ્તામાં આવવું. વાડ નળી કાઢવી ક્યાં થઈને? હવે
ગાયને કાઢવી ક્યાં થઈ ને? ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીડું પાડતો ગયો. છીડું એટલે આવવા જવાનો જે રસ્તો હોય તે રસ્તો તે બનાવતો ગયો. નાકને શીખતો ગયો, પસીનો લૂંચતો ગયો, પસીનો એટલે પરસેવો. ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાણતો ગયો. એ પાછી ક્યાં જાય છે? અહીં છીડામાં મરને? પછી ક્યાં ગાય આગે પાછી થતી હશે તો એમ કે છે કે તું ત્યાં ક્યાં જાય છે? છીડામાં મરને? કે જ્યાં રસ્તો બનાવ્યો છે ત્યાં જઈને ત્યાં જાને? દોડીને મહા મહેનતે ગાય વાળી કે ત્યાંથી માણ માણ ત્યાંથી ગાય કાઢી, ચીડા માટે બહાર કાઢી ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવને જમનાના હાથમાંથી છૂટ્યો હોય એવી રીતે શાળા તરફ એવી તે મુઠ્ઠી વાળી મૂળની સપાટીએ સન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ લો. હવે ત્યાંથી માણ માણ ગાયને કાઢે છે ચીડામાંથી અને અજબ ગજબની મુક્તિ એને મળી હોય, શાંતિ થતી હોય એવું લાગે છે કે જ્યારે જમ મહાદેવ જમના હાથમાંથી તે છૂટ્યો હોય એવું એને લાગે છે અને સારા તરફ મુઠ્ઠી વાળીને એટલી સ્પીડમાં ત્યાં દોડે છે જાણે બંદૂકમાંથી કોઈ ગોળી છૂટી હોય કાં તો તોપમાંથી કોઈ મોટો ગોળો છૂટ્યો હોય. બંદૂકમાંથી ગોળી છૂટે તેને ઊભી ના રાખી શકીએ, પછી આપણે એવી રીતે દોડે છે કે કોઈ રસ્તામાં એને ઊભો રાખી શકે નહીં. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. એ જ્યારે તે સ્કૂલમાં પહોંચ્યો ત્યારે તે સ્કૂલની જે પરીક્ષા હતી તે શરૂ થઈ ગયેલી હતી. દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે તેને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો કે દસમો વિદ્યાર્થી છે એમ તરીકે શિક્ષક અને ઇન્સ્પેક્ટર છે એની આગળ ઊભો કર્યો છે. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું, એનો આખો ચહેરો આંસુઓથી ખવડાયેલો હતો, અંગે પણ પસીનામાં રેબ જેવ હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો પડ્યો? હવે જ્યારે ઇન્સ્પેક્ટર સામે ઊભો રહે છે ત્યારે એને ચહેરો જોવે છે તો આંસુથી ખડાયેલો, બહુ રડેલો હોય, પરસેવો થયેલો, ચહેરો કેટલો ગંદો થયેલો, એવો ગંદો હતો. એના અંગ લાખા શરીર પરસેવાથી તે રેબ જેવ ભીનો ભીનો થઈ ગયો હતો અને સવાલ કરે છે, પ્રશ્ન કરે છે કે કેમ ભાઈ મોડો પડ્યો, કે કેમ તું મોડો આવ્યો, કેમ મોડો પડ્યો તું? મહાદેવ રડતો ગયો ને પોતાની કથની કહેતો ગયો કે મહાદેવ જે રડતો જાય છે ને જે પોતાની સાથે જે બનાવ બન્યો જે કહાની હતી તે કહેતો જાય છે. ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ, પણ જતા તો જય લાગ્યો, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? કે હું ગાયને કાઢવા તો ગયો પણ ત્યાંથી મારે આ ગાયને કોના ખેતરમાં કાઢવી સાહેબ? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મને મોડું થઈ ગયું, મને પછી અહીંયા એ સ્ટોપ થઈ જાય છે. એટલે જે સર છે તે સમજી જાય છે કે ગાયને હું કાઢવા ગયો તો હું કોના ખેતરમાં મૂકીને આવું, તો હું કે બધા ખેતરમાંથી એને બહાર કાઢવા રહ્યો એટલા માટે મારે મોડું થઈ ગયું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી, કે એની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી, સરવાણે ઝરણું, એક આ ઝરણું હતું એની વાતમાં પોતાના મનની વાત બબડી પડ્યા. પાસ છે જા, ખ્યાલ આવતા શિક્ષકને હુકુમ કર્યો, આપો એને પેપર. હવે ઇન્સ્પેક્ટર મનમાં જ બબડી ઉઠે છે કે પાસ થઈ ગયો, ચાલ જો જાય, પાસ જ છે એમ. શિક્ષકને હુકુમ કરે છે, શિક્ષકને કહે છે કે આ વિદ્યાર્થીને પેપર આપો. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા, મહાદેવ ખુશ થઈ ગયો અને આંસુ આનંદમાં ફેરવા લાગ્યા, આનંદના આંસુ આવવા લાગ્યા. અંગ ઉપર પસીનાના પ્રકાશે શક્તિને પ્રવેશે કર્યો, પેપર લઈને મંડી પડ્યો કે જે શરીરમાં પસીનો હતો એના પ્રકાશ એની શક્તિ આવી અને એથી પેપર લઈને મંડી પડ્યો ને પેપર લઈને તે કશો વિચાર કર્યા વિના કામે લાગી ગયો. તો આ એની ખરી પરીક્ષા હતી. અહીં આપણો પાઠ પૂરો થાય છે. તમારે શબ્દ સમજૂતી છે એ શબ્દ સમજૂતી તમારે નોટબુકમાં લખવાની છે. પાઠ 3માં શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, કહેવતો એ તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. ભાષા સજ્જતા છે એ તમારે દરેક વિદ્યાર્થીએ વાંચવાની છે. અહીં અભ્યાસ આપેલો છે, અભ્યાસમાં પ્રશ્ન 1 છે વિકલ્પો, તે પણ તમારી નોટબુકમાં લખવાના રહેશે, વિકલ્પો હું સોલ્વ કરાવી દઉં છું. અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે
તો શિક્ષણના અધિકારી અહીં બે નંબર અહીં પાઠમાં તે સુરતની ગતિ સારા તરફ વધી જતી હતી એટલે શાળાનો સમય થઈ જતો હતો ત્રણ નંબર પેપર લઈને મંડી પડ્યો આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો તો શું આવશે તેને ઘણું આવડતું હશે ચાર નંબર પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો જેમણે આગળ કહ્યું હતું પન્નાલાલ પટેલ તો પ્રશ્ન એકમાં તમારે વિકલ્પો છે પ્રશ્ન બે એક એક વાક્યમાં જવાબ આપો એ પણ તમારે નોટમાં લખવાના છે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ છે એ પણ લખવાના છે પ્રશ્ન સ્વાધ્યાય પ્રશ્ન એક પ્રશ્નોના જવાબ તે તમારી નોટબુકમાં લખવાના રહેશે અને પ્રશ્ન બે શબ્દો મોટીથી વાંચો તો અહીં આપણો પાઠ પૂરો થાય છે દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ ત્રણની શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ અને કહેવત અભ્યાસ અને સ્વાધ્યાય ગુજરાતી નોટબુકમાં લખવાનું રહેશે ચલો વિદ્યાર્થી મિત્રો આવજો